આલનપુરમાં આવેલી 16 ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સાળવી પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓની સ્કૂલ ફીસ આપવા માટે વાલીઓને દબાણ કરતા આજે વાલીઓએ સ્કૂલમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો. કોરોના વાયરસના કારણે લોકડાઉન થયું ત્યારથી ગુજરાતની તમામ શાળાઓ બંધ હોવાથી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે સ્કૂલ દ્વારા વાલીઓ જોડે ફીસ માટે દબાણ કરતા ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપી ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી આપી છે. તેની સાથે સાથે ટકોર કરી કે હવે ખાનગી સ્કૂલોએ ટ્યુશન સિવાયની કોઈ પણ ફી માટેનો ચાર્જ ન કરવો જોઈએ. આ ઉપરાંત હાઈકોર્ટે સંચાલકોની ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઈ શકે તેવી ટકોર કરી છે. ત્યારે પાલનપુરની સાળવી પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા વાલીઓ જોડે પૂરેપૂરી ફીસની પઠાણી ઉઘરાણી કરતા હોવાના આક્ષેપો સાથે વાલીઓએ સ્કૂલમાં પહોંચ્યા હતા અને તેમને સ્કૂલ સંચાલકોને મળીને સરકારના નિયમ મુજબ ફીસ લેવાની રજૂઆત કરી હતી. જો કે વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ તરફથી મનમાની કરવામાં આવી રહી છે અને ટ્યુશન ફી સિવાય તે તમામ ફીસ માંગી રહ્યા છે, જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. આજે તારીખ 26/8/2020 બુધવારને સવારે 10 વાગે અમે સ્વસ્તિક જે પ્રાઇમરી શાળા હનુમાન ડિગ્રી મુકામે જે છે ત્યાં આગળ અમે બધા વાલીઓ સાથે મળી અને અહીંયા આજે સ્કૂલની અંદર મુલાકાત લીધી. ફી મુદ્દે અમારો બધાનો એક જ ઇન્ટરેસ્ટ હતો કે ફી જે દરેક અત્યારનો જે આ COVID-19 જે ચાલી રહ્યું છે અને એના અનુલક્ષીને જે દરેક શાળાઓ અત્યારે આજે ફીનું જે કાળા બજાર કરી રહી છે એના ધ્યાનમાં રાખીને સ્કૂલમાં અમે લોકો અત્યારે ભેગા થયા હતા. નેક્સ્ટ વીકની અંદર અમે લોકો અહીંયા અમુક એ સમય લગભગ 35-40 જણ અમે લોકો અહીંયા આવ્યા હતા. એ સમયે સ્કૂલમાં ચર્ચા થઈ હતી કે ભાઈ આ ફી મુદ્દે જે તમારો જે ટોપિકને જે ઇસ્યુ લઈને તમે આવ્યા છો એ મુદ્દે અમે અમારા સંસ્થાના મંત્રીમંડળ જોડે ચર્ચા કરીશું અને એ શું જવાબ આપે છે એના એક વીક પછી અમે તમને જવાબ આપીશું. આજે એનું એક વીક પૂરું થયું, અમે લોકો અહીંયા આવ્યા પણ શિક્ષક જે પ્રિન્સિપાલ વતી જે અમને જે સંતોષકારક જવાબ મળવો જોઈએ એમાંથી એક બી પોઈન્ટનો સંતોષકારક જવાબ અમને મળેલ નથી. હવે આના માટે જે કાયદેસરની લીગલ કાર્યવાહી થશે એના માટે અમે લડવા માટે દરેક વાલીઓ તૈયાર છીએ અને વાલી મંડળની અંદર 350-400 વાલીઓ અત્યારે અમારી સાથે જોડાયેલા છે. પણ આ પરમિશન અમને કલેક્ટર સાહેબ થ્રુ ન મળી એના માટે તેને અમુક મર્યાદિત સમયમાં જ મર્યાદિત સંખ્યામાં જ અમે વાલીઓ આવ્યા છીએ અને અનુલક્ષીને જો જરૂર પડશે તો કાલે 300 ની પણ 600 માણસો અહીંયા ભેગા થવાની હિંમત અમારી અંદર છે. ભલે હાઈકોર્ટ લડવી પડે કે સુપ્રીમ કોર્ટ લડવી પડે પણ જે આ વાલીઓ જોડે જે અત્યાચાર થઈ રહ્યો છે એના મુદ્દે અમે 100% પૂરેપૂરું આંદોલન કરીશું. ફી કેવી રીતે માંગણી કરી? ફીની માંગણી પઠાણી ઉઘરાણી થાય છે. મારી જોડે અમુક એવા બી વાલીઓ છે કે જે લોકોને હું એમના વિડીયો મારી જોડે પડે આજે હું મીડિયાને આપીશ કે અમુક વાલીઓ અત્યારે જે ટેક્સી ડ્રાઈવરો હતા એ લોકો 10-10% વ્યાજે લાવી અને આ પોતાના બાળકોની ફી ભરી છે. એ લોકોના ધંધા અત્યારે બંધ છે. હું પોતે આરટીયુ ડિપાર્ટમેન્ટમાં છું, મને ખબર છે કે એ લોકો અત્યારે ટેક્સી લઈને ધારો કે મહેસાણા કે અમદાવાદ ટ્રીપ મારવા જાય તો સીધો જ એમની ગાડી ડિટેન થાય છે કે પરમિશન ગાડીનું પાર્કિંગ હોય 5 નું અને ડ્રાઈવર સાથે 6 થાય, 10 કે 12 પેસેન્જર બેસાડ્યા વગર એને પોસાય નહીં અને એ 12 પેસેન્જર બેસાડે સીધો પરમિટ ભંગની અંદર 20,000 રૂપિયાનો ગુનો દાખલ થાય એની પર. એટલે એ પોતે અત્યારે 2,000 રૂપિયા કમાઈ નાખે તો 20,000 ક્યાંથી લઈને આરટીયુમાં ભરવાનું? તો હવે આ લોકો એમની 7,000 કે 8,000 જે ફી છે એ માગી રહ્યા છે. હવે એ ફીની અંદર એ પોતાનું ઘરનું ગુજરાન નથી ચલાવી શકતો, એના ઘરમાં 2-3 બાળકો બીજા હોય, એ લોકોને ચા પાણી જોઈએ, જમવાનું જોઈએ, છોકરાઓનું ગૈડા માવીતરની દવાઓ જોઈએ, આ બધો ખર્ચો પૂરો પડતો નથી ને એમાં આ સ્કૂલની ફી આવે. સ્કૂલની ફી કેવી રીતે મેન્ટેન કરે? મેં વાલીઓને જોયા છે કે 10-10% ફાઇનાન્સરો બાજુ વ્યાજે લઈને લોકો પૈસા ભર્યા છે. અમુક બે વાલીઓ એવા છે કે પોતાની પત્નીના દાગીના ગીરવે મૂકીને સ્કૂલોની ફીઓ ભરી છે. કારણ રીઝન એક જ કે આ લોકોની પટાણી ઉઘરાણી. અને એ લોકોએ અમને વિડીયો આપ્યું છે એમનું કે સાહેબ હવે અમે કરીએ શું, અમારે બાળક ભણાવવું છે અને સ્કૂલમાં કોઈ સમયની કે બધી વાત કરવામાં આવે તો મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે. રોજ દિવસ ઉગેન ફોન, આટલા તો કોઈને કોઈ બેંક પાસેથી લોન લીધી હોય ને 1 કરોડ રૂપિયાની તો બેંક પણ આવી ઉઘરાણી નથી કરતી, એટલી સ્વસ્તિક પ્રાઇમરી શાળા કરે છે. તો હવે આના માટે બધા વાલીઓ સાથે મળી અને ચર્ચા થશે, બધા વાલીઓ સંગઠિત થઈ અને એને અનુલક્ષીને વિડીયો સાહેબને પછી કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને અને એસપી સાહેબને લેખિતમાં આની જાણ કરીશું અને આના માટે છેક સુધી ઉપર સુધી લડવું પડશે. તો અમે જે પરિપક્વ જે વાલીઓ છીએ અમે અમારા પોતાના સ્વખર્ચે અમે આંદોલન ખેડીશું અને લડીશું. જય હિન્દ, જય ભારત. વાલીશ્રીઓ ફી માફ કરાવવા માટે રજૂઆત કરવા આવ્યા હતા. આ સ્કૂલ જૂનની 8મી તારીખે ચાલુ થઈ છે. 2 માસ સુધી શાળાએ કોઈ પણ પ્રકારની ફી કોઈની જોડે માગણી કરી નથી. એના પછી શાળાએ
સક્ષમ વાલીઓ છે એ લોકો સમયસરથી ભરે તો શાળા ચાલી શકે, એટલા માટે વિનંતી કરી હતી. કેટલાક સમજુ વાલીઓએ સમયસરથી ભરી હતી, કેટલાક વાલીઓ સક્ષમ હોવા છતાંય ફી નહીં ભરતા હોવાથી શાળા તરફથી ફી ભરવા માટે એમને સમજાવવામાં આવતા હતા અને વિનંતી કરવામાં આવતી હતી. શાળામાં કેટલાક ગરીબ વાલીઓ જે છે એ કાર્યાલયમાં આવી અને અમને પરિસ્થિતિ વિશે વિનંતી કરી હતી. એવા વાલીઓની અમે અરજી લીધી છે, એવા વાલીઓને ફી ભરવા માટે મુદત આપી છે અથવા હપ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પરંતુ જે સક્ષમ વાલીઓ છે એ ખોટી રીતે સ્કૂલમાં ફી સાની ભરવાની હોય તેવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે એ વ્યાજબી નથી. પ્રાઇવેટ સ્કૂલ છે, પ્રાઇવેટ સ્કૂલમાં સરકારે માન્ય કરેલી ફી લેવાની પ્રાઇવેટ સ્કૂલની સત્તા છે. સરકારે આપેલી જે છૂટ છે, સરકારે જે મંજૂર કરેલી છે એ ફી અને એ વ્યવસ્થા પ્રમાણેની ફી પ્રાઇવેટ સ્કૂલને માગવી પડે અને પ્રાઇવેટ સ્કૂલને લેવાનો હક છે. વાલીઓએ આ બાબતે બિનજરૂરી રજૂઆતો ના કરી અને શાળાને સહકાર આપવો જોઈએ. આ શાળા સામાજિક સંસ્થા છે, કોઈ નફાખોરીનું ધોરણ હોતું નથી, સારા લેવલની સંસ્થા ચાલે છે. ઉત્તર ગુજરાતમાં ફર્સ્ટ નંબરે ચાલે છે, અગ્રી હરોળમાં ચાલે છે. મારા લેવલની સ્કૂલ જો અન્ય મોટી સિટીમાં ચાલતી હોય તો 50,000થી ઓછી ફી ના હોય. અન્ય શહેરની જે સ્કૂલો ચાલે છે મારા લેવલ કરતાં પણ પાછળ અથવા મારા લેવલમાં, એ લોકોની મારી સ્કૂલ કરતાં 10,000 વધારે ફી છે. વાલીઓએ સમજવું જોઈએ કે દર વર્ષે અમારા 7-8 હજાર બચી રહ્યા છે. છતાંય ફરીથી તમને વાત દોહરાવું કે ખરેખર જેને તકલીફ છે, વ્યવસાયમાં આવકમાં તકલીફ છે, એવા વાલીઓની અરજી મારી પાસે પડી છે અને એમને મદદ આપેલી છે. એવા 200-250 વાલીઓ છે કે જેમને રાહત આપેલી હોય અને જેને રાહત આપી છે, જેને માગણી કરી છે, એની પાસે સ્કૂલ તરફથી કોઈ ફોન કે માગણી કરવામાં આવતી નથી. માત્ર સક્ષમ સરકારી પગારવાળા વાલીઓ જે છે એમની પાસેથી શાળાનો સહકાર આપવામાં આવે એવી માગણી કરવામાં આવે છે અને એ માગણી બિલકુલ વાજબી છે અને એ શાળાની હકની બાબત છે.